વાત કરી રહ્યા છીએ ટ્રાફિક ને લઈને જાગૃતિ આવી કે કેમ તેને લઈને. કરમસદમાં ટ્રાફિક જાગૃતિમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. પોલીસનો માનવીય અભિગમ યથાવત છે. નવા નિયમને ઘણા લોકો આવકારી રહ્યા છે, તો ઘણા લોકો એવા છે કે જે નિયમોનું પાલન નથી કરી રહ્યા. લોકો એમ પણ કહી રહ્યા છે કે આ નિયમ પોતાની સુરક્ષા માટે જ છે, તેથી તેઓ નિયમ પાળવામાં કોઈ પણ પ્રકારનો તેમને વાંધો નથી. પરંતુ તેમ છતાં ઘણા લોકો એવા પણ જોવા મળ્યા કે જે નિયમોનો ભંગ કરતા હોય. હજુ ત્રીજો દિવસ થયો છે આજે આ ટ્રાફિકના નવા નિયમોને લઈને, ત્યારે લોકોમાં આંશિક જાગૃતિ જોવા મળી રહી છે. મિશ્ર પ્રતિસાદ લોકોનો સામે આવી રહ્યો છે, કારણ કે કોઈ એક જગ્યાની વાત નથી કરી રહ્યા, અલગ અલગ જગ્યાઓએ આ જ પરિસ્થિતિ છે. લોકો પાસે હજુ પૂરતા ડોક્યુમેન્ટ્સ પણ નથી. સરાસર ખોટા છે. એમને આ હેલ્મેટનો કાયદો કાઢો તો માનો કે 500 રૂપિયા દંડ હોય છે, તે જગ્યાએ 500 રૂપિયા પકડીને અમને હેલ્મેટ આપી દેવો જોઈએ. હેલ્મેટનો કાયદો છે એ એઝ અ સેફ્ટી માટે તો બહુ સારો કાયદો કહેવાય, કેમ કે હેલ્મેટના લીધે અકસ્માતના ટાઈમે જે માથાને ઈજા થાય છે એ ના થાય. ધ્યાન આપવું જોઈએ કે બાઇક કે પછી ટુ વ્હીલર ગમે તે લઈને નીકળીએ તો હેલ્મેટ પહેરવું જોઈએ. અને હું તો એવું કહું છું કે બધા દેશના નાગરિકોને હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવું જોઈએ, અને ફોન પર વાત કરતાં કરતાં ડ્રાઇવિંગ ના કરવું જોઈએ. તો તમે સરકારના હેલ્મેટના કાયદાને સમર્થન આપો છો? હા, હું સરકારના કાયદાને સમર્થન આપું છું. કઈ બે બાજુ છે, સારું બી છે ખોટું બી છે. પણ હેલ્મેટ બહુ જ મોંઘા પડે છે અને તૈયારીમાં અત્યારે મળતા પણ નથી. એમ થોડા દિવસમાં હજુ વધારે ઇન્ટેન્સફુલી કામ કરી અને આ બધા એકની મહત્તમ અમલવારી કરાવવામાં આવશે. હવે હેલ્મેટ સેવા રાજકોટમાં સામાજિક કાર્યકર દ્વારા સેવા કરવામાં આવી રહી છે. ડિપોઝિટ લઈને ફ્રીમાં હેલ્મેટ સેવા આપવામાં આવી રહી છે. બહાર ગામથી આવનાર માટે આ સેવા છે. 1000 ડિપોઝિટમાં મળે છે હેલ્મેટ. ગામડાથી શહેરમાં આવતા જે લોકો હોય છે તેમને આ સેવાનો લાભ થઈ રહ્યો છે. સામાજિક કાર્યકર દ્વારા સેવા આપવામાં આવી રહી છે. પહેલા ડિપોઝિટ લેવામાં આવે છે અને ત્યારબાદ ફ્રીમાં હેલ્મેટ આપવામાં આવતું હોય છે. ખાસ કરીને જે લોકો બહાર ગામથી આવતા હોય છે તે લોકો માટે આ સેવા આપવામાં આવતી હોય છે. 1000 રૂપિયાની ડિપોઝિટ આપવામાં આવે છે અને ત્યારબાદ જે લોકો હોય છે તેમને હેલ્મેટ આપવામાં આવતું હોય છે. તો ડિપોઝિટ લઈને ફ્રીમાં હેલ્મેટ સેવા આપવામાં આવતી હોય છે. ખાસ કરીને જે લોકો ગામડાઓમાંથી શહેરમાં આવતા હોય કે પછી બહાર ગામથી આવતા હોય છે તેમના માટે આ સેવા ઘણી જ લાભદાયી અને ઉપયોગી બની રહે છે. ગામડેથી જે આવે એટલે ઘણા હેલ્મેટ વગર તાત્કાલિક નીકળી જાય છે. હેલ્મેટ હોય નહીં એટલે ખોટા 1000 રૂપિયા ભરવાના આવે. એવા એક બે મિત્રને એવો બનાવ બન્યો, પછી અમને આઈડિયો આવ્યો કે આ રીતે કરી તો ઘણા બચી જાય ને અમારે આખો દિવસ અહીંયા હેલ્મેટ એમના સૌ પીડ્યા જોઈ દુકાને. આગળ વધીએ. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. સીએમની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે. પીએમના પ્રવાસના આયોજન પર ચર્ચા કરવામાં આવશે, તો સાથે જ મગફળીની જે ટેકા પર ખરીદી થનારી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થનાર છે, ત્યારે મગફળીના ટેકાના ભાવને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તો ઓક્ટોબરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે, ત્યારે તેમના પ્રવાસને લઈને પણ જે આયોજન કરવામાં આવનાર છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સિવાય પણ અન્ય મહત્વના મુદ્દાઓ છે જેના પર ચર્ચા થઈ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે. જૂનાગઢમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો. ફેસબુક પર મિત્રતા બાંધીને પૈસા માંગવામાં આવ્યા. પ્રેમ જાળમાં ફસાવીને ઢોર માર મારવામાં આવ્યો. રૂમમાં બોલાવી 2 યુવકોએ માર માર્યો. 2 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. આગળ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો હવે લોકોને હેલ્મેટ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ડિપોઝિટ લઈને લોકોને ફ્રીમાં હેલ્મેટ સેવા આપવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચાર. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા કરી દેવામાં આવી. જબરદસ્તી ધર્મ પરિવર્તનના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સિંધના ઘોટકી જિલ્લાની આ ઘટના છે. કરાંચીમાં વિરોધમાં દેખાવો યોજવામાં આવ્યા. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા કરી દેવામાં આવી. જબરદસ્તી ધર્મ પરિવર્તનના પ્રયાસનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. આ ઘટના સિંધના ઘોટકી જિલ્લાની છે.
ઘટનાના પ્રતિભાવો પડ્યા હતા કરાંચીમાં, કે જ્યાં વિરોધમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં અવારનવાર ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવતી હોય છે અને પાકિસ્તાનમાં જે લઘુમતીઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવતો હોય છે તેની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે સિંધના ઘોટકી જિલ્લામાં, કે જ્યાં એક હિન્દુ યુવતીની હત્યા કરી દેવામાં આવી. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેની સાથે જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીએ ના પાડતા તેની હત્યા કરી દેવામાં આવી. આ અગાઉ પણ એક શીખ યુવતીના વિધર્મી યુવક સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને તેનું ધર્મ પરિવર્તન કરવાની ઘટના સામે આવી હતી. આજે ફરી એકવાર આ ઘટના સામે આવી રહી છે. દુનિયાના દેશો પાસેથી પછડાટ ખાધા બાદ પણ ઇમરાન નિશાન ઠેકાણે નથી આવી, પરંતુ હવે તો દુનિયાના આરબ દેશોએ પણ આપી છે ઇમરાનને શિખામણ, કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેમથી વર્તે ઇમરાન. એટલે હવે તો ઇમરાનના પોતાના પણ કહી રહ્યા છે કે ભારત સાથે દુશ્મની મોંઘી પડી શકે છે. સાઉદી અને યુએઈના મંત્રીઓએ આપી સલાહ, પાક મીડિયાનો અહેવાલ, ભારત સાથે લડાઈ નહીં, બેકડોર ચેનલથી કરો વાત, મોદી પર શાબ્દિક પ્રહારો કરો બંધ. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાથી અકળાયેલા પાકિસ્તાને વિશ્વભરના દેશોના દ્વાર ખખડાવ્યા, છતાં ચીન સિવાય તેને કોઈ દેશનો સાથ ન મળ્યો. વધુમાં હવે મુસ્લિમ દેશોએ પણ તેને ભારત સાથે પાછલા બારણે બેઠક કરવા કોશિશ કરવાની સલાહ આપી દીધી. સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત જેવા પ્રભાવી મુસ્લિમ દેશોએ જ્યાં એક બાજુ પાકને ભારત સાથે બેકડોર ડિપ્લોમસી ચેનલ સક્રિય કરવાની સલાહ આપી, ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કડક ભાષાનો ઉપયોગ પર અંકુશ મૂકે. પાકિસ્તાની અખબારોના અહેવાલ મુજબ 3 સપ્ટેમ્બરે સુરતમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે જે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે, વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. 24મીથી 5 T20 મેચ શરૂ થશે. દક્ષિણ આફ્રિકાની ટીમ સુરત પહોંચી ગઈ છે. 24 તારીખથી જે 5 T20 મેચ શરૂ થવાની છે તેના માટે દક્ષિણ આફ્રિકાની ટીમ સુરત પહોંચી ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે મેચ 24 તારીખથી શરૂ થવા જઈ રહી છે. 5 T20 મેચ રમાવાની છે, જે સુરતમાં રમાવાની છે, જેના માટે દક્ષિણ આફ્રિકાની ટીમ સુરત પહોંચી ગઈ છે. 5 મેચની T20ની સિરીઝ છે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વિમેન્સની વચ્ચે. નેક્સ્ટ યરના વર્લ્ડ કપની તૈયારી રૂપે આ સિરીઝ અહીંયા સુરતમાં રમાનાર છે. 24મીથી આ મેચો શરૂ થશે. 24મી 26મી 29મી અને ત્યાર પછી 1st અને 4th. આ મેચ પહેલાં 2 પ્રેક્ટિસ મેચ બોર્ડ પ્રેસિડેન્ટ 11 સાથે સાઉથ આફ્રિકન ટીમ રમનાર છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ.